રાજન્સ વિદ્યા સંકુલ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 વિષય છે ગુજરાતી, વિષયાંક છે હું તો પૂછું જે સરસ મજાનું કાવ્ય છે. તો આજે આપણે પહેલાં એની સમજૂતી મેળવીશું, કાવ્ય છે એનું સરસ મજાનું ગાન પણ કરીશું, અને તમારે કાવ્ય ગાવાનું પણ છે અને કાવ્યને સમજવાનું પણ છે. જુઓ, આ સરસ મજાનું કાવ્ય છે જેના કવિ છે સુંદરમ. કોણ છે? એના કવિ છે સુંદરમ. હવે આ નવમું જે સરસ મજાનું કાવ્ય છે હું તો પૂછું, તો આજે આપણે પહેલાં એનું ગાન કરીએ સૌ પ્રથમ, પછી આપણે એની સમજૂતી મેળવીએ. રંગ રંગી વાળી આટી લડી કોણે જડી, વળી પૂછું કે મીંદડીની માજરી શી આંખમાં ચક ચક તી કી કીઓ કોણે મરી. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપડો કોણે કરી. વળી પૂછું કે ગાબડી ના પેટે આ દૂધ કેરી થોડી મીઠી ધારે કોણે ભરી. હું તો પૂછું કે ચાંદાની થાળી માં બકરી દશ દિશ દેખંતી આંખ મારી કોણે કરી. વળી પૂછું કે નવલખ તારે મઝેલિયા આભલાની ચુંદડી કોણે કરી. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગી વાળી આટી લડી. તમે કાવ્ય છે એને ગાયું તો હશે ખરું ને? તો ચાલો ત્યારબાદ હવે આજે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગરંગ વાળી આટેલડી કોને ચડી, એટલે એમાં હું પૂછું છું એવું કહે છે. જો હું પૂછું છું કે આ મોરલાની પીછી, જે મોર છે એની પીછા છે એટલે જે એની પીછીમાં આ રંગરંગ વાળી આટેલડી છે એ કોને ચડી હશે. વળી પૂછું કે મીંદડીની માંજરી શી આંખમાં ચક ચમકતી કિકીઓ કોને મળી. હું પૂછું છું કે આ મીંદડીની માંજરી આંખ છે એમાં આ ચક ચકતી એટલે ચમકતી ચકચકતી આ કિકી એટલે જે કિકી છે આ વળી કોને મળી, એવું હું પૂછું છું. હું પૂછું છું કે આંબલાની ટોચે કે જ્યાં હાથ ના પોચે ત્યાં કૂંપળો કોને કરી. આંબલાની ટોચે એટલે કે આંબો, જે આંબા છે એની ઉપર એટલે જ્યાં કોઈના હાથ ન પહોંચે ત્યાં આટલી ઊંચી આવી ટોચો છે એ કોને કરી, એવું હું પૂછું છું. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી થોડી મીઠી ધાર કોને ધરી. વળી હું એવું પૂછું છું કે આ ગાવડીનું પેટ છે ત્યાં દૂધ કેરી થોડી મીઠી ધાર એટલે દૂધની મીઠી જે ધાર છે આ વળી કોને કરી, આવું હું પૂછું છું. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોને મળી. હું પૂછું છું આવું કે આ જે ગોળ થાળી જે થાળી છે એમાં જે ચાંદો છે એ થાળાની જેમ એકદમ ગોળ છે, હવે બકરીને ડોસીની ઝૂંપડી કોને મળી, હવે બકરી આ ડોસી છે ને ઝૂંપડી વળી કોને મળી, એમ આવું હું પૂછું છું.
આ આભની હથેળીમાં સુરજની ભમતી ભમરડી કોને કરી? હવે આ આભ છે એમાં હથેળીમાં સૂરજને ભમતી ભમરડી વળી કોને કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી આગ કોને કણી? એટલે હવે હું એવું પૂછું છું કે આ 10 દિશાએ દેખાતી જે આ મારી આંખ છે, જે આંખને હું બધી જગ્યાએ ફેરવીને હું જોઈ શકું છું, આ આંખ મારી આવી કોને મઢી? હું તો પૂછું આ નાનકડી એવું વાક્ય, એટલે કે હું પોતે એવું, એટલે આ છોકરી છે એવું એ પૂછે છે બધાને કે આવું તે વળી બધું કોને કર્યું હશે. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોને કરી? એટલે આભે જે ટમટમટા તાલા છે એ એક સરસ મજાની એને ચૂંદડી દર્શાવી છે, તો આ ચૂંદડી એટલે આ આભમાં દર્શાવેલી ચૂંદડી આ તે વળી આવી કોને કરી હશે એવું આ છોકરી છે પૂછે છે. જો ત્યાં સૂરજ બિલાડીની આંખો છે એમાં ચક ચક ચકચકતી કીકીઓ અને મોર પીછને એવું બધું આપેલું છે, ધ્યાનથી જુઓ. તો એ એવું કહે છે કે આ આવું તે બધું વળી કોને કર્યું હશે એવું મનમાં ને મનમાં એવા બધા પ્રશ્નો કરી રહી છે.